गाय माता के जेनु हिंदू संस्कृति मा अनोखो महत्व छे, परंतु तमे आ गाय ने क्यारे तमारा घर मा प्रवेशवा दो एवू भाग्येज बने छे। त्यारे बिली मोरानी एक गिफ्ट शॉप नी दुकान मा गाय माता नो निवास कैमरा मा कैद थयो छे। महत्वनु छे के गाय माता के जेनु हिंदू संस्कृति मा अनोखो महत्व छे, तेने तमे क्यारेक रोज बरोज सोसायटी के रेसिडेंशियल विस्तार में रखड़ता पशुओं साथे जोता हशो, जेमा खोराकनी शोध में गाय माता पण घरे घरे फरती जोवा मळे छे। परंतु तमे आ गाय ने क्यारे तमारा घर में प्रवेशवा दो एवो भाग्य ज बने छे। त्यारे बिली मोरानी एक गिफ्ट शॉपनी दुकान में गाय माताનો निवास कैमरा में कैद थयो छे। બિલીમોરામાં આવેલા જહાંગીર ટોકીઝની ગિફ્ટ શોપમાં રોજ તેના સમય અનુસાર ગાય આવે છે અને દુકાનની અંદર બેસી જાય છે। દુકાનના સંચાલક દીપકભાઈ ગાંધી દ્વારા પ્રથમ આ ગાય માતાની પૂજા કરવામાં આવે છે। રોજ હાર પહેરાવીને તેનું સ્વાગત પણ કરવામાં આવે છે। મારું નામ દીપકભાઈ જયંતિભાઈ ગાંધી, જહાંગીર ટોકીઝની સામે જય બાલાજી ટોયઝ એન્ડ ગિફ્ટ। આપણે ત્યાં ગાય 3-4 વર્ષથી આવે છે ને આવે એટલે દરવાજો પહેલી વાર એવું થયેલું કે 11 સુધીને એ આવી ને આવીને હિટી અંદર ફરીને એ એક જગા પર બેસી ગઈ, ત્યાંથી આવે ને બેસી જાય। શું વ્યવસ્થા કરવામાં આવે છે ગાયમાં? એના માટે એને હું ભગવાનને આ નહીં પહેરાવું, એ ગાય માતાને જ આરતી લાવું ને બિસ્કિટ બી ગાય માતાના માટે પાલેજી લાવું ને પાલેજી ખવડાવું। કસ્ટમર આવે છે તો કોઈ મગજમારી ની કઈ સાઈડ પડી જાલ્યા કરે જીયા કરે। લોકોને શું મેસેજ આપશો? લોકોને એ કેવું કે ગાયની સેવા કરો, એ જ કામ આવશે, કુદરત એમ જ રાજી। સૌથી મહત્વની વાત એ છે કે આ દુકાનમાં કેટલા ગ્રાહકો દિવસ દરમિયાન આવતા હોય છે, પરંતુ આ ગાય કોઈ પણ ગ્રાહક કે પછી દુકાનમાં ગોઠવણી કરેલી વસ્તુઓને નુકસાન પહોંચાડતી નથી। આ ગિફ્ટ શોપમાં જગ્યા બહુ જ ઓછી છે, છતાં પણ અહીંથી ગાયને હાંકવામાં આવતી નથી, જેથી દુકાનના સંચાલક દીપકભાઈ ગાંધીનો ગાય પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ જણાઈ આવે છે। જોકે આ ઘટનાક્રમ પરથી અનેક લોકોએ શીખ લેવાની પણ જરૂરિયાત ઊભી થાય છે।